બનાસકાંઠાથી ખોરાકી ઝેરની અસર થતા એક જ પરિવારની બે મહિલાઓના મોત થયા છે. એક જ પરિવારના 6 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ હતી. દાંતીવાડાના ગુંદરી ગામે આ ઘટના બની છે. રાયડા તેલના કારણે ફૂડ પોઈઝન થયું હોવાની આશંકા. આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે. સંવાદદાતા કુલદીપ પરમાર આ આખી ઘટના વિશે વધુ વાત કરી રહ્યા છે. જી કુલદીપ. બહાર આવી છે દાંતીવાડા તાલુકાનું ગુંદરી ગામ કે જ્યાં એક જ પરિવારના 6 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. કારણ કે એક બાદ એક બે મહિલાઓના મોત થયા અને તે બાદ આરોગ્ય વિભાગ જાગ્યું છે. કારણ કે જે મહિલાઓના મોત થયા છે તેમના શરીર પર સોજા આવ્યા હતા, તેમને શરીર પર અનેક બાબતો દેખવામાં આવી રહી હતી ને આ બાબતને લઈને બનાસકાંઠાનું જે આરોગ્ય વિભાગ છે તે એલર્ટ બન્યું છે અને તેના જે મૃતકોના જે સેમ્પલ છે તેને પણ અત્યારે ધારપુર મેડિકલ કોલેજ ખાતે તપાસ અર્થે ખસેડવામાં આવે છે. પરંતુ એક વાત ચોક્કસ છે કે એક જ પરિવારના 6 લોકોને જ્યારે આ પ્રકારની બીમારી થઈ છે ત્યારે ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગ બંને સંયુક્ત રીતે તપાસ કરી રહ્યા છે કે આખરે આ જે મહિલાઓના મોત થયા છે તેની પાછળનું કારણ શું છે. ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે મહિલાઓના મોત અને તે બાદ જે 4 લોકો અત્યારે અસરગ્રસ્ત છે તેમને સારવારથી ખસેડવામાં આવે છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠાના ગુંદરીમાં આ પ્રકારનો બનાવ જ્યારે સામે આવે છે ત્યારે ગામમાં પણ ભયનો માહોલ છે. અત્યારે આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગ બંને તપાસ કરી રહ્યું છે કે આખરે આ મહિલાઓના મોત કોના કારણે થયા. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે રાયડા તેલનો ઉપયોગ તેમણે ખોરાક તરીકે કર્યો હતો અને તેના કારણે જ આ પ્રકારની ખોરાકી ઝેરની અસર થઈ હોય તેવું પ્રાથમિક અનુમાન છે. બિલકુલ. તો દાંતીવાડાના ગુંદરી ગામે આ ઘટના બની છે જેમાં ખોરાકી ઝેરની એવી રીતે અસર થઈ કે પરિવારના 6 લોકોને આ અસર થઈ, જેમાંથી કેટલીક મહિલાઓના મોત પણ નિપજ્યા છે. ત્યારે આ ખોરાકની બનાવટ કઈ રીતે કરવામાં આવી હતી તેને લઈને અત્યારે તપાસ હાથ ધરાઈ છે.